નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ એક ઘન અવસ્થા વિશે અભ્યાસ કરીશું આ પ્રકરણમાં અગત્યના મુદ્દાઓમાંથી જે જે અગત્યના બે મુદ્દા છે એવા અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન પદાર્થો તથા બિંદુ ક્ષતિ એવા બે જરૂરી મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરીશું ઘન પદાર્થો સ્ફટિકમય તથા અસ્ફટિકમય રૂપે મળે છે તેમની રચના અને બંધારણમાં તફાવત હોય છે સ્ફટિકમય ઘન પદાર્થો દ્રઢ અને અદગનીય હોય છે તેમને ચોક્કસ આકાર હોય છે તેમની ભૌમિતિક રચના નિયમિત અને ચોક્કસ હોય છે આનું કારણ તેમના પરમાણુ અણુ કે આયનોની ત્રિપરિમાણીય અવકાશમાં નિયમિત અને ચોક્કસ ગોઠવણી હોય છે તેમને ચોક્કસ અને સ્પષ્ટ ગલનબિંદુ હોય છે આવા સ્ફટિકમય ઘનના ઉદાહરણોમાં એનએસીએલ કેસીએલ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો પણ દૃઢ અને અદબનીય હોય છે પણ તેમને ચોક્કસ ભૌમિતિક આકાર હોતા નથી અસ્ફટિકમય ઘનમાં અણુ પરમાણુ કે આયનો સખત રીતે બંધનથી જોડાયેલા હોવા છતાં પણ તેમની ચોક્કસ ભૂમિતિ કે રચનાની આવર્તિતા જોવા મળતી નથી તેમના ગલન બિંદુ સ્પષ્ટ રહેતા નથી કેટલાક તાપમાનનો ગાળો ધરાવતા હોય છે આવા અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણોમાં કાચ રબર વગેરેનો સમાવેશ થાય છે હવે આપણે સ્ફટિક ક્ષતિનો અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ કે સ્ફટિકમય ઘન પદાર્થમાં અવકાશમાં ત્રિપરિમાણીય રચનામાં અણુ પરમાણુ કે આયનોની ગોઠવણ ચોક્કસ અને નિયમિત હોય છે છતાં પણ કેટલીક વખત સ્ફટિકની રચનામાં કણો દ્વારા અનિયમિતતા જોવા મળે છે આ પ્રકારની અનિયમિતતાને સ્ફટિક ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે સ્ફટિક ક્ષતિના કેટલાક પ્રકારો જે નીચે ચાર્ટમાં આપેલા છે એના મુખ્ય બે પ્રકારો છે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ જો અણુઓની રચનામાં કોઈ એક સ્થાન પર આવી ક્ષતિ જોવા મળે તો તેને બિંદુ ક્ષતિ કહે છે પરંતુ અણુઓની રચનામાં સળંગ હરોળમાં એટલે કે એક રેખામાં આવી જો ક્ષતિ જોવા મળતી હોય તો તેને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે અટીક ક્ષતિમાં હવે આપણે બિંદુ ક્ષતિ અને એના પ્રકારો વિશે વાત કરીશું બિંદુ ક્ષતિના મુખ્ય ત્રણ પ્રકારો છે તત્વયોગમિત્તીય ક્ષતિ બિનતત્વ યોગ ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ આ ત્રણ પ્રકારોમાંથી સૌ પ્રથમ આપણે તત્વયોગમિત્તીય ક્ષતિ વિશે વાત કરીએ તત્વયોગમિત્તીય ક્ષતિના પાંચ મુખ્ય બે પેટા પ્રકારો પડે છે એક અવકાશ ક્ષતિ અને બે આંતરાલીય ક્ષતિ આ બે પ્રકારોમાં આપણે સૌ પ્રથમ વાત કરીશું અવકાશ ક્ષતિની જ્યારે સ્ફટિકની લેટિસ રચનામાં કેટલાક સ્થાનો ખાલી હોય એટલે કે કણના સ્થાને અવકાશ હોય તમે આકૃતિમાં જોઈ શકો છો કે અણુઓની જે ગોઠવણ છે એમાં બે સ્થાન એવા છે કે જ્યાં ખાલી સ્થાન છે એટલે કે ત્યાં કોઈ અણુ કે પરમાણુ ગોઠવાયેલ છે નહીં એટલે આ પ્રકારની જે ક્ષતિ છે એને અવકાશ ક્ષતિ કહે છે અને આવા સ્ફટિકને અવકાશ ક્ષતિ ધરાવતા સ્ફટિક કહે છે આ પ્રકારની ક્ષતિના કારણે જે સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે એની ઘનતામાં ઘટાડો થાય છે કારણ કે એકમ કદમાં અણુની સંખ્યા ઘટે છે અને જેના કારણે એની ઘનતામાં ઘટાડો થાય છે વળી આ ક્ષતિ ધરાવતા પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે છે તો તેની ક્ષતિમાં વધારો થાય છે હવે બીજું પ્રકાર આંતરાલ્ય ક્ષતિની વાત કરીએ તો આ પ્રકારની ક્ષતિમાં સ્ફટિકમાં પરમાણુ કે અણુ જેવા ઘટક કણો સ્ફટિકમાંથી આંતરાલ્ય સ્થાન પર ગોઠવાય છે ત્યારે સ્ફટિકમાં આંતરાલ્ય ક્ષતિ ઉત્પન્ન થઈ એમ કહેવાય તમે આકૃતિમાં જોઈ શકો છો કે અણુની જે ગોઠવણ છે એમાં ત્રણ હરોળ છે આ ત્રણ હરોળમાં વચ્ચેના આંતરાલ્ય સ્થાન ઉપર એક એક પરમાણુ ગોઠવાયેલો છે જેના કારણે આ પ્રકારની જે ક્ષતિ ઉત્પન્ન થાય છે એને આપણે આંતરાલીય ક્ષતિ તરીકે ઓળખીએ છીએ આ ક્ષતિના કારણે પદાર્થની ઘનતામાં વધારો થાય છે કારણ કે અણુની સંખ્યા પ્રતિ એકમ કદમાં વધે છે હવે આપણે આયનીય ઘન પદાર્થમાં જોવા મળતી ક્ષતિની વાત કરીશું આયનીય ઘન પદાર્થમાં બે પ્રકારની ક્ષતિ જોવા મળે છે એક શોટકી ક્ષતિ અને બીજી ફ્રેન્કલ ક્ષતિ તો સૌ પ્રથમ આપણે શોટકી ક્ષતિની વાત કરીએ શોટકી ક્ષતિની અંદર આયનીય ઘનમાંની અવકાશમાં જે ગોઠવણ હોય છે તેમાં કેટલાક સ્થાનો ઉપર ધન અને ઋણ આયનો સમાન સંખ્યામાં દૂર થયેલા જોવા મળે છે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આયનોની ગોઠવણમાં કેટલાક સ્થાનો કે જે પીળા બોક્સ વડે દર્શાવેલ છે ત્યાં ધન અને ઋણ આયન ગેરહાજર છે અને સમાન સંખ્યામાં ધન અને ઋણ આયનો ગેરહાજર હોય છે જેના કારણે ક્ષતિ હોવા છતાં પણ આ આયનીય સ્ફટિક એ વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે સોટકી ક્ષતિ પણ આગળ આપણે શીખ્યા એ પ્રકારે અવકાશ ક્ષતિ જેવો જ એક પ્રકાર ધરાવે છે અહીંયા પણ કેટલાક સ્થાનો ઉપર આયનોને અભાવ કે ઉણપ હોવાના કારણે ત્યાં અવકાશ ઉત્પન્ન થાય છે માટે શોટકી ક્ષતિ એ આયનીય ઘનમાં જોવા મળતી એક પ્રકારની અવકાશીય ક્ષતિ જ કહેવાશે શોટકી ક્ષતિમાં પણ પદાર્થની ઘનતામાં ઘટાડો થાય છે કારણ કે અહીંયા પણ એકમ કદમાં આયનોની સંખ્યા ઘટે છે માટે એની ઘનતામાં ઘટાડો થાય છે જે આયનીય ઘનમાં ધન આયન અને ઋણ આયનના કદ સરખા હોય છે અથવા જેમના સવર્ગાંક ઊંચા હોય છે તે શોર્ટકી ક્ષતિ દર્શાવે છે દાખલા તરીકે એનએસીએલ કેસીએલ અને એજીબીઆર દિનીય ઘન પદાર્થોમાં જોવા મળતી બીજી ક્ષતિ છે ફ્રેન્કલ ક્ષતિ સામાન્ય રીતે જોઈએ તો ફ્રેન્કલ ક્ષતિ એ આંતરાલ્ય ક્ષતિ અને અવકાશીય ક્ષતિ એમ બંને પ્રકારની ક્ષતિનું મિશ્રણ છે બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આયનોની જે ગોઠવણ છે એમાં એક સ્થાન ઉપર ધન આયનની ઉણપ છે એટલે કે ગેરહાજરી છે તે પીળા બોક્સ સ્વરૂપે આપણને દેખાય છે માટે ત્યાં અવકાશ ક્ષતિ ઉત્પન્ન થઈ કહેવાય ત્યાંથી દૂર થયેલો જે ધન આયન છે એ અન્ય ધન અને ઋણ આયનોની ગોઠવણની વચ્ચે જે અવકાશ છે જેને આપણે આંતરાલ્ય સ્થાન કહીએ છીએ એટલે આંતરાલ્ય સ્થાન ઉપર ગોઠવાયેલો હોવાથી તે એક આંતરાલ્ય ક્ષતિ પણ ઉત્પન્ન કરે છે એટલે કે ફ્રેન્કલ ક્ષતિ જે છે એને આપણે વિસ્થાનીય ક્ષતિ પણ કહી શકાય કારણ કે ત્યાં ધન આયન એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર ગોઠવાય છે અહીંયા સ્ફટિકની રચનામાં આયનોની સંખ્યામાં વધઘટ થતી નથી પરંતુ એનું સ્થાન જ બદલાય છે માટે આવા આયનીય ઘનની ઘનતા બદલાતી નથી ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય ઘન પદાર્થોમાં જોવા મળે છે જેમાં ધન આયન અને ઋણ આયનના આયનીય કદમાં મોટો તફાવત હોય છે દાખલા તરીકે ઝેડેનએસ એજી સીએલ એ એજીબીઆર અને એજીઆઈ બિનતત્વ યોગ મિતિય ક્ષતિના બે પ્રકારો છે એક ધાતુ વધારો ક્ષતિ અને બે ધાતુ ઉણક ક્ષતિ આપણે સૌપ્રથમ ધાતુ વધારો ક્ષતિનો અભ્યાસ કરીશું ધાતુ વધારો ક્ષતિ એના એનાયનના અવકાશના લીધે પણ ધાતુઓમાં વધારો થાય છે અથવા એના આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનની હાજરીને કારણે પણ ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે સીએલ અને કેસીએલ જેવા આલ્કલી હેલાઇડ એ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે એટલે કે એમાં એનાયનના અવકાશના લીધે ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થાય છે આપણે એક સોડિયમ ક્લોરાઈડનો સ્ફટિક લઈએ આ સ્ફટિકની આસપાસ સોડિયમની બાષ્પનું વાતાવરણ રાખી અને એને ગરમ કરવામાં આવે તો સોડિયમ પરમાણુઓ સ્ફટિકની સપાટી ઉપર જમા થાય છે આપણે આકૃતિમાં જોઈએ તો આકૃતિમાં ધન અને ઋણ આયન એટલે કે એનએ પ્લસ અને સી એલ આયનો ગોઠવાયેલો હોય છે હવે એની સપાટીની નજીક સોડિયમની બાષ્પ હોવાના કારણે સ્ફટિકમાં રહેલ ઋણ આયન એ સપાટી તરફ પ્રસરણ પામી અને સપાટીની બાજુમાં રહેલા સોડિયમની બાષ્પ જે છે એની સાથે જોડાય છે જ્યારે સી એલ ઋણ આયન એ સ સપાટી પાસે રહેલા સોડિયમ સાથે જોડાઈ એનએસિએલ બનાવે છે ત્યારે સોડિયમના પરમાણુમાંથી સોડિયમ આયન બને છે અને જેના કારણે એક ઇલેક્ટ્રોન સોડિયમ પરમાણુમાંથી મુક્ત થાય છે સપાટી પર સોડિયમ પરમાણુમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ સ્ફટિકની રચનામાં જે સ્થાન ઉપરથી ક્લોરિન ઋણ આયન પ્રસરણ પામી અને દૂર થયેલો છે તે સ્થાન ઉપર ઇલેક્ટ્રોન પહોંચી જાય છે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે વચ્ચે જે સ્થાન ઉપર ઇલેક્ટ્રોન દર્શાવેલો છે ત્યાં સૌ પ્રથમ ઋણ આયન ક્લોરાઈડ હતો પરંતુ આ ક્લોરાઈડ પ્રસરણ પામી સપાટી પાસે આવે છે અને એના કારણે ત્યાં અવકાશ ઉત્પન્ન થાય છે અને માટે સોડિયમમાંથી મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ પ્રસરણ પામી અને આવા ખાલી અવકાશીય સ્થાન ઉપર ગોઠવાય છે આના કારણે સ્ફટિકમાં સોડિયમનો વધારો થાય છે અહીંયા ઋણ આયન દૂર થવાથી એની સંખ્યામાં ઘટાડો થાય છે અને એટલા માટે જે સોડિયમ ધન આયન છે એ ધાતુની સંખ્યામાં વધારો થાય છે અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે રોકાયેલા એનઆઈએ સ્થાનને એફ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે આથી એનએસીએલના સ્ફટિક પીળો રંગ ધારણ કરે છે જ્યારે એનએસીએલના સ્ફટિક પર દ્રશ્ય પ્રકાશ પડે છે ત્યારે તે ઊર્જાનું શોષણ કરે છે અને ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરે છે જેના પરિણામે પીળો રંગ દેખાય છે આ જ પ્રમાણે ઉત્તેજન દ્વારા લિથિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં લિથિયમનો વધારો આછો ગુલાબી રંગ અને કેસીએલના સ્ફટિકમાં પોટેશિયમનો વધારો જાંબલી રંગ દર્શાવે છે ફટિકીકરણ કરવામાં આવે તો મળતા સ્ફટિકમાં એનએ પ્લસના કેટલાક સ્થાન એસઆર પ્લસ ટુ વડે રોકાય છે દરેક એસઆર પ્લસ ટુ આયન બે એનએ પ્લસને વિસ્થાપિત કરે છે તે એક સ્થાન રોકી લે છે અને બીજું સ્થાન ખાલી રહે છે અહીં આપણે આકૃતિમાં જોઈશું તો તમે ધ્યાનથી અવલોકન કરો તો જે એનએ પ્લસના આયનો છે એમાં એસઆર આયન દાખલ થવાથી બે એનએ પ્લસ દૂર થશે એટલે બે અવકાશીય સ્થાન ઉત્પન્ન થાય છે પરંતુ એક એસઆર પ્લસ ટુ આયન એ એક અવકાશીય સ્થાન રોકી લે છે જેના કારણે હજી એક અવકાશીય સ્થાન ખાલી રહેશે આમ ધન આયનીય અવકાશની સંખ્યા એસઆર પ્લસ ટુ આયનની સંખ્યા જેટલી જ હોય આ પ્રકારની ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે